પહેલાંના જમાનામાં ખેતરમાં હળ ચલાવવા માટે બળદની ખાસ જરૂર પડતી હતી, તેથી બળદની સારસંભાળ રાખવામાં આવતી હતી. પરંતુ હવે આધુનિક સવલતોની સાથે ટ્રેક્ટરો આવી જતા ખેતરમાં ખેડાણ કરવું સરળ બની ગયું છે, જેને કારણે વર્તમાન સમયમાં બળદ જેવા પશુઓને રસ્તા પર રૂંચળતા મૂકી દેવાય છે, જ્યારે કે આજનો માનવી પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરવા માટે આમ તેમ વલખા મારી રહ્યો છે. તો આ મુર્ગા પશુઓની શું હાલત થતી હશે? આ મૂંગા પશુઓને ભગવાને બોલવાની વાંચન આપી નથી, ત્યારે આજની તારીખમાં ગાયો આખલા ખોરાક માટે આમ તેમ રઝળતા જોવા મળી રહ્યા છે, જ્યારે કે ખેડૂતો પોતાના પાકના રક્ષણ માટે આધુનિક સગવડો વાળા તારથી ગાળિયા બનાવતા હોય છે, જેથી ખોરાકની શોધમાં આમ તેમ ભટકી રહેલા ગાય કે આખલા આવા ગાળિયામાં ફસાઈ જઈ મોતના મુખમાં જાય છે. ત્યારે આવો જ કિસ્સો કાંકરેજ તાલુકાના થરા તાણા અને વડામાં જોવા મળ્યો હતો. થરા તાણામાં એક આખલાના ગળામાં લોખંડનો તાર ફસાઈ જતાં થરા શ્રી કૃષ્ણ ગૌશાળાને જાણ થઈ હતી. જોકે શ્રી કૃષ્ણ ગૌશાળાના સ્વયંસેવકો તરત તાણા આવી પહોંચ્યા હતા અને આખલાને શિશુ મંદિરમાં દોરડાથી બાંધી લોખંડનો તાર નીકળવાની કોશિશ કરી હતી, જેમાં ભારે જહેમત બાદ ગૌશાળાના સ્વયંસેવકોને તાર નીકળવામાં સફળતા મળી હતી. તો બીજી તરફ વડા ગામે વસુંધરા તેમજ શિક્ષક તરીકે ફરજ બજાવતા ગૌપ્રેમી શૈલેષભાઈ રાવળે આખલાના ગળામાં જાડું દોરડું ફસાયેલું જોયું હતું અને દોરડાના કારણે આખલાના ગળામાં ચીરા પડવાથી લોહી વહી રહ્યું હતું. ત્યારે શૈલેષભાઈ રાવળે અન્ય ગૌપ્રેમીની મદદથી આખલાના ગળામાં દોરડું કાપીને કણસતા આખલાને દોરડાના બંધનમાંથી મુક્ત કર્યો હતો.